ગોંડલની સરકારી હોસ્પિટલ જાણે દારૂડિયાઓ માટે સ્વર્ગ બની હોય તેવો માહોલ સર્જાયો છે। आ छे गोंडलमां एक बे वर्ष पहला ज निर्माण पामेल अने 150 बेड थी सज्ज करायेल सरकारी हॉस्पिटल आ दर्दीओथी उभराती हॉस्पिटल ने अनेक सुविधाओथी लईने सिक्योरिटी गार्ड सहितनी सुविधाओ पण अर्पण करवामां आवी छे। तेम छतां हॉस्पिटल दारूडियाओ माटे स्वर्ग बनी छे। गोंडल सरकारी हॉस्पिटल में ठेर ठेर दारू पीवातो होवाथी दारूडियाओ माटे स्वर्ग बनेल आ हॉस्पिटल ना ग्राउंड टॉयलेट सहित ना भागों में देशी दारू की कोथड़ीओ अंग्रेजी दारू की बॉटलो जोवा मळी रही छे। तेम छतां हॉस्पिटल ना सत्ताधीशो दारूडियाओ अने आवारा तत्वो सामे आँख लाल करवाना बदले आँख आड़ा कान करी रह्या छे। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ જ્યાં દર્દીઓની સારવાર થતી હોય તેવા લોક સુખાકારીના તાલુકા કક્ષાના સરકારી દવાખાનાઓમાં દારૂ પીવાતો હોય ત્યાં દારૂબંધીનો કેટલો અમલ થઈ રહ્યો હોય અને કેવો થઈ રહ્યો છે તે તો આ સરકારી હોસ્પિટલના દ્રશ્યો જ ચાડી ખાય છે। ત્યારે સામાજિક કાર્યકરોએ પણ દારૂ માટે સ્વર્ગ બનેલ ગોંડલ સરકારી હોસ્પિટલના તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે, તેમજ પોલીસ સામે પણ રોષ વ્યક્ત કરતાની જણાવ્યું। ગોંડલમાં દારૂના પ્રશ્નો વારંવાર પોલીસ લોક દરબારમાં રજૂ થાય છે, તેમ છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી। સરકારી હોસ્પિટલ મુતેણીની અંદર બે ફામ દારૂની કોથળીઓ પીવાતી હોય, તેમજ આખા ગ્રાઉન્ડમાં આવા પણ દારૂડા તત્વો બે ફામ ખુલ્લે આમ પીતા હોય છે, ત્યાં પણ અધિકારીઓ જવાબદારીઓ બેઠા હોય છે, તે પણ કોઈ ધ્યાનમાં લેતા નથી। કારણ કે તેઓની મદદગારીથી આ બનાવ બને છે, તેમ છતાંય ગોંડલ પોલીસને પણ આ અધિકારીઓ જાણ કરવામાં આવતી નથી, તો આવા તત્વોને બાનમાં લઈ કડક પગલા ભરવા। ગોંડલ સરકારી હોસ્પિટલમાં ભલે સ્વચ્છતા અભિયાનના નારા લગાવવામાં આવે, પરંતુ આ બનાવને લઈને સ્વચ્છતા અભિયાન અને દારૂબંધી બંને પોકળ સાબિત થવા પામેલ છે। હરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર।